जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ उर्मी देसाई सारस्वत एकेडमी रातावापी तरफ थी। मित्रों, अपने धोरण 11 मां विटेकरनी पांचमी सृष्टि प्राणी सृष्टि जो बहुत विशिष्ट सृष्टि छे नो अभ्यास करी रहा छे, बराबर। तो प्राणी सृष्टि में आपणे एने कया लक्षणों ने आधारे विभाजित करवामां आवी हती ए जोई गया अने सछिद्र समुदाय विषे आपणे वातो करी गया। हवे आपणे आगळना समुदायों विषे वातो करीशुं। तो चलो जोईए, त्यार पछीनो समुदाय छे कंकतधरा। कंकतधरा समुदायनुं बीजुं नाम छे इंग्लिशमां कहीए तो टेनोफोरा। टेनोफोरा नामनो समुदाय अथवा तो गुजरातीमां कहीए तो कंकतधरा। कंकतधरा प्राणीओ सामान्य रीते समुद्र अखरोट के कंकत जेली तरीके ओळखाय छे। कंकतधरा समुदायना प्राणीओ कया नामथी ओळखाय? तो के समुद्र अखरोट अथवा तो कंकत जेली, जे संपूर्ण दरियाई छे, अरिय सममिति धरावे छे। दरियाई छे एटले के फक्त दरिया में ज जोवा मळे। फरी पाछू मैं तमने कीधुं तुं सममितिनी वात आवे एटले याद करो, अरिय सममिति एटले समुद्र तारा, स्टारफिश ने याद करवानी एटले तमने अरिय सममिति याद आवे। द्विगर्भस्तरीय एटले के फक्त अंतःगर्भस्तर अने बाह्यगर्भस्तर हाजर छे। पेशीस्तरीय आयोजन धरावे छे। केवा छे? पेशी स्तरीय आयोजन धरावे। આગળનો સમુદાય આપણે કોષ્ઠાંત્રી દંશકોનો સમુદાય કરી ગયા, તેઓ પણ પેશી સ્તરીય આયોજન ધરાવતા હતા, સછિદ્ર કોષીય આયોજન ધરાવતા હતા। હવે પેશી સ્તરીય આયોજનવાળો બીજો સમુદાય આવ્યો જેનું નામ છે કંકતધરા। શરીર ઉપર પક્ષમોની કંકત આવેલી છે, કંકતની તકતીઓ આવેલી છે। એમના શરીર ઉપર રચના કેવી છે? તો કે પક્ષમોથી બનેલી કંકત તકતીઓ આવેલી છે, જે 8 બાહ્ય હરોળ ધરાવે છે, જે પ્રચલનમાં મદદરૂપ થાય છે। આપણે આનો ફોટો જોઈશું, કંકતધરામાં જે સજીવનો સમાવેશ થાય એનો ફોટો જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે આ રચના કેવી હોય છે કંકત તકતીઓની, જે પ્રચલનમાં મદદરૂપ થાય છે। બહિર્કોષીય અને અંતઃકોષીય બંને પ્રકારનું પાચન થાય છે, મેં તમને આગળ પણ સમજાવ્યું હતું। બહિર્કોષીય પાચન એટલે શરીરની બહાર અંતઃસ્ત્રાવો ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, અંતઃસ્ત્રાવો નહીં ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, અને બહાર શરીરની બહાર જ ખોરાકનું પાચન કરે અને પછી પચેલા ખોરાકનું ભક્ષણ કરે। અને અંતઃકોષીય પાચન એટલે ખોરાકને ગળી જશે અને પોતાના શરીરની અંદર પાચન કરાવે એવું પણ લક્ષણ ધરાવે છે। ત્યાર પછી તેઓ બાયોલ્યુમિનેસેન્સ એટલે કે જૈવિક પ્રદીપ્તતા, સજીવોનો પ્રકાશિતતાનો ગુણધર્મ એ કંકતધરામાં નોંધ્યો લક્ષણ છે। એટલે શું આ બાયોલ્યુમિનેસેન્સ અથવા તો જૈવિક પ્રદીપ્તતા? તમે કદાચ કશીક મૂવીમાં, ફિલ્મોમાં કે કશેક જોયું હશે કે દરિયાનું પાણી હોય ને રાત્રિના ટાઈમે ચમકતું હોય એવું લાગે, એમાં લાઇટો થતી હોય બ્લુ કલરની એવું દેખાય, જેને કહેવાય બાયોલ્યુમિનેસેન્સ। ગામડામાં રહેતા હોય તો બહુ સામાન્ય છે આગિયો, હમણાં ચોમાસાની સિઝનમાં જોયો હશે પેલું નાનું મસ્તું કીટક જે પોતાના અંદર આ બાયોલ્યુમિનેસેન્સ બતાવે છે, બરાબર। તો એવી જ રીતે કંકતધરા સમુદાયમાં જે પ્રાણીઓ આવે છે એ પ્રાણીઓ દરિયાઈ છે, એટલે જે દરિયામાં આ કંકતધરા સમુદાયના પ્રાણીઓ હશે એ દરિયાનું પાણી રાત્રિના સમયે જે મોજા આવે છે એ મોજાના કિનારા ઉપર આ જે કંકતધરા સમુદાયના પ્રાણીઓ છે એ બાયોલ્યુમિનેસેન્સ એટલે કે જૈવિક પ્રદીપ્યતા બતાવે છે। તેઓમાં લિંગ ભેદ નથી, એટલે કે નર અને માદા વચ્ચે તમે વિભાજિત કરી શકતા નથી। આપણે આ જે લક્ષણ છે આપણે સછિદ્રમાં પણ જોયું, કોષ્ઠાંત્રીમાં પણ જોયું અને હવે કંકતધરામાં પણ જોઈ રહ્યા છે કે લિંગ ભેદ આપણે કરી શકતા નથી, નર કોણ છે અને માદા કોણ છે એ જાણી શકતા નથી। અને લિંગી પ્રજનન કરે છે, એક જ સજીવ છે અને એ સજીવ પોતાની અંદર નરજન્યુ પણ સર્જે છે અને માદાજન્યુ પણ સર્જે છે, એટલે કે લિંગી પ્રજનન કરે છે। બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ છે। ફલન બાહ્ય એટલે કે શરીરની બહાર અંડકોષ અને શુક્રકોષ મુક્ત થાય અને ફલન થાય છે, અને જે ગર્ભનો વિકાસ થાય પણ શરીરની બહાર થાય એટલે એને કહેવાય પરોક્ષ ગર્ભ વિકાસ। ઉદાહરણ તરીકે પ્લ્યુરોબેકિયા અને ટીનોપ્લેના, કંકતધરા સમુદાયમાં બે ઉદાહરણ આપેલા છે, ટીનોપ્લેના અને પ્લ્યુરોબેકિયા, જેમાં આપણે એકની આકૃતિ જોઈએ, આ છે પ્લ્યુરોબેકિયા। પ્લ્યુરોબેકિયાની અંદર પેલી 8 કંકત તકતીઓ આવેલી હોય છે, તમે જોઈ શકો છો અહીંયા આ તકતીઓ આવેલી છે, બરાબર। આ તકતીઓના આધારે એમને કંકતધરા એવું નામ આપવામાં આવેલું છે। ત્યાર પછી આપણે જોઈએ બીજો સમુદાય પૃથુકૃમિ। પૃથુકૃમિ સમુદાયના સજીવો કેવા છે? તો કે ચપટું શરીર ધરાવે,
એકદમ તમે પર્ણ જોયું હશે, પાંદડું, બરાબર. પાંદડું કેવું હોય, વક્ષ પૃક્ષ રીતે, વક્ષ અને પૃષ્ઠ રીતે એકદમ ચપટું, એવું એમના સજીવની રચના છે. એટલે કે તેઓ પૃષ્ઠવક્ષીય ચપટો દેહ ધરાવે છે. તેથી આ સમુદાયને ચપટા કૃમિઓનો સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં અંતઃ પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. અંતઃ પરોપજીવી તરીકે એટલે શું? તો કે આપણા શરીરની અંદર અને બીજા પ્રાણીઓની શરીરની અંદર એ રહી શકે છે અને વિવિધ રોગકારક સ્થિતિઓનું સર્જન કરી શકે છે. એટલે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ કેવા છે? તો કે અંતઃ પરોપજીવી છે. ચપટાકૃમિઓ દ્વિપાર્શ્વ સંમિતિ, ફરી પાછા અહીંયા આવ્યા આપણે, દ્વિપાર્શ્વીય સંમિતિ. યાદ કરો કરચલો જે આપણે ડાયગ્રામમાં જોયો હતો, તમે પોતાને યાદ પોતાના શરીરની રચના જુઓ તો કે આપણા શરીરને ઉપરથી નીચે સુધી બે ભાગમાં આપણે સારી રીતે વિભાજિત કરી શકીએ છીએ. એવી જ રીતે પૃથુકૃમિ સમુદાયમાં જે સજીવો આવે છે એમને પણ આપણે બે ભાગમાં લંબવક્ષને, લંબવક્ષની ધરીને અનુસરીને વિભાજિત કરી શકીએ છીએ. એટલે કે તેઓ પણ દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે છે. ત્યાર પછી ત્રિગર્ભસ્તરીય છે. ત્રિગર્ભસ્તરીય વાળો પહેલો સમુદાય આવ્યો. એટલે યાદ રાખજો કે સૌપ્રથમ કયો સમુદાય જેની પાસે ત્રિગર્ભસ્તર આવેલા? તો કે પૃથુકૃમિ સમુદાય. ત્રિગર્ભસ્તરીય એટલે શું? તો કે એની પાસે અંતઃસ્તર, બાહ્યસ્તર અને મધ્ય ગર્ભસ્તર ત્રણેય સ્તર આવેલા છે. અને અદેહકોષ્ઠી છે. અદેહકોષ્ઠી એટલે શું? દેહકોષ્ઠ આવેલો નથી. દેહકોષ્ઠ મેં તમને સમજાવ્યો હતો કે દેહકોષ્ઠ એટલે શું? તો કે આપણા શરીરમાંથી બધા અંગો આપણે બહાર કાઢી લઈએ તો એક ખાલી ખોખું જેવું બને ત્વચાના કારણે, એને દેહકોષ્ઠ કહેવાય. અંદર જે ગુફા જેવી બને એને દેહકોષ્ઠ કહેવાય. તો આ સજીવો કેવા છે? તો કે ચપટા છે, એકદમ ચપટા છે. એટલે એમની અંદર દેહકોષ્ઠ જેવી રચના નથી. એટલે એવો કેવા છે? અદેહકોષ્ઠી. અને ફરી પાછું અગત્યનું કે અંગતંત્રીય આયોજન ધરાવે છે. કેવું આયોજન ધરાવે? અંગતંત્રીય આયોજન, અંગસ્તરીય આયોજન. આ સૌથી પહેલો સમુદાય કે જેની પાસે અંગસ્તરીય આયોજન છે. કોષીય આયોજન કોનું? સછિદ્ર સમુદાયનું. પેશીય આયોજન કોનું? કોષ્ઠાંત્રી અને કંકતધરાનું. અને હવે અંગસ્તરીય, અંગો જોવા મળે આવું આયોજન કોની અંદર? તો કે પૃથુકૃમિની અંદર. તેમના પરોપજીવી સ્વરૂપોમાં અંકુશો અને ચૂષકો આવેલા હોય છે. હવે પૃથુકૃમિ સમુદાયના જે સજીવો અંતઃ પરોપજીવી તરીકે વર્તે એ લોકો પાસે અંકુશો કે ચૂષકો આવેલા. હવે અંકુશો કે ચૂષકો એટલે શું? અંકુશ એટલે સાદી ભાષામાં કહો ને તો પેલી આંકડી જેવી, એમ, જેના દ્વારા એ આપણા શરીરના કોષોમાં ચોંટી રહે અંદર. અને ચૂષક, ચૂષક પણ તમે જોડો કદાચ જોયો હોય તો, ગામડામાં રહેતા હો અને જોડો જોયો હોય તો એ ચૂષક દ્વારા પણ આપણા શરીરના કોષો સાથે ચોંટી રહે છે. તેમાંના કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. કેટલાક પૃથુકૃમિ એવા છે કે જે સીધે સીધા પોષણ દ્રવ્યોનું શોષણ જ કરે છે. એ સિવાય પૃથુકૃમિ સમુદાયની બીજી લાક્ષણિકતા શું છે? તો કે એ લોકો પાસે જ્યોત કોષો એટલે કે ફ્લેમ સેલ્સ આવેલા છે. આ જ્યોત કોષો શું કરે? તો કે આ કોષો આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ છે. આશ્રુતિ નિયમન એટલે કે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવું, જેને આપણે કહીશું આશ્રુતિ. પાણીનું વહન કેવી રીતે કરાવવું? શરીરની બહાર કે શરીરને પાણીની જરૂર છે એને આશ્રુતિ કહેવાય, રાઈટ? પાણીનું વહન એને આશ્રુતિ કહેવાય. તો એના જે આ જ્યોત કોષો છે એ આશ્રુતિના નિયમનમાં મદદ કરે છે, કે એટલે ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે. લિંગ ભેદ નથી. ફરી પાછો આ સમુદાય સુધી બધા પ્રાણીઓ કેવા? કેમની અંદર નર અને માદા વચ્ચે તમે તફાવત કરી શકો નહીં, સરખા જ દેખાય. અંતઃ ફલન અને ઘણી ડીંભીય અવસ્થાઓ દ્વારા વિકાસ પામે છે. અંતઃ ફલન થાય છે અને એમાં ડીંભ અવસ્થા જોવા મળે છે. ડીંભ એટલે કે લાર્વા. લાર્વા અથવા ડીંભનું એક સાદું ઉદાહરણ આપો. હમણાં ચોમાસામાં જો તમે પાણી ભરી રાખ્યું હોય કશે પીપળામાં કે બકેટમાં, ડોલમાં, અને એ પાણી બે ચાર દિવસ એમનું એમ પડી રહ્યું હોય તો એમાં તમે નાની નાની વ્હાઈટ કલરની ઈયળો જોઈ હશે, એને ડીંભીય અવસ્થા કહેવાય, બરાબર. પછી એ ઈયળોમાંથી ક્યાં તો મચ્છરમાં નિર્માણ પામે, ક્યાં તો પરવાળામાં નિર્માણ પામે, ક્યાં તો ગોકળગાયમાં નિર્માણ પામે. એ જેવું જેવું એનું જીવનચક્ર હશે એ પ્રમાણે પણ ડીંભ્ય અવસ્થા આપણે એને કહી શકીએ, બરાબર. પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. ઉદાહરણ તરીકે પટ્ટીકૃમિ અને યકૃતકૃમિ. પૃથુકૃમિમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે પ્લેનેરિયા, પટ્ટીકૃમિ અને યકૃતકૃમિમાં. પ્લેનેરિયા એક એવું સજીવ છે કે જે પુનઃસર્જન શક્તિ ધરાવે. પુનઃસર્જન શક્તિ એટલે શું?
તો કે એના શરીરનો કોઈ અંગ જો એ ગુમાવે તો ફરી પાછો એ અંગ એ બનાવી શકે છે. જેમ કે તમે ગરોળીમાં જોયું ને, ગરોળીનું એક સાદું ઉદાહરણ આપો, ગરોળીની પૂંછડી તૂટી જાય તો એ પાછી પોતાની પૂંછડી બનાવી શકે છે ને, તેને પુનઃ સર્જન ક્ષમતા કહી શકાય. એવી જ રીતે પૃથુકૃમી સમુદાયમાં પ્લેનેરિયા નામનું સજીવ છે, એની પાસે પુનઃ સર્જન ક્ષમતા છે. પૃથુકૃમી સમુદાયના આપણે ફોટોગ્રાફ જોઈએ તો અહીં પટ્ટીકૃમી અને યકૃતકૃમી છે. આ પટ્ટીકૃમી છે ને આ યકૃતકૃમી છે. પ્લેનેરિયાનો આકૃતિ તમારે જોવી હોય તો તમારા ધોરણ 10 પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં પુનઃ સર્જન ક્ષમતામાં પ્લેનેરિયાની આકૃતિ આપેલી છે, જોજો. બરાબર, તો આપણે ફરી પાછા એકવાર પૃથુકૃમી સમુદાય જોઈએ. તો કે પૃથુકૃમી સમુદાયના મુખ્ય લક્ષણો શું છે, તો તે ચપટા કૃમિઓ છે, પૃષ્ઠવક્ષીય રીતે ચપટા છે. ચપટા છે એટલે અદેહગોષ્ઠી છે, દેહગોષ્ઠ આવેલો નથી. દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે, ત્રિગર્ભસ્તરીય છે અને સૌથી પહેલું અંગસ્તરીય આયોજન દર્શાવતા પ્રાણીઓ છે. તેઓ મોટાભાગે પરોપજીવી તરીકે વર્તે, બીજા સજીવના શરીરની અંદર રહે છે, એટલે એમની પાસે ચૂચકો કે અંકુશો આવેલા હોય છે. વધારાના મુખ્ય લક્ષણમાં એમની પાસે જ્યોતકોષો આવેલા છે અને આ જ્યોતકોષો આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદ કરે છે. લિંગ ભેદ જોવા મળતો નથી, નર અને માદા વચ્ચે તમે તફાવત ના તારવી શકો. એક જ સજીવની અંદર બની શકે કે બંને લક્ષણો હોય. અંતઃફલન અને ડીંભી અવસ્થા જોવા મળે એને પૃથુકૃમી સમુદાયના ઉદાહરણમાં છે પ્લેનેરિયા, યકૃતકૃમિ અને પટ્ટીકૃમિ. ચલો હવે ત્રીજો સમુદાય આપણે જોઈએ આજે, એ છે સૂત્રકૃમિ સમુદાય. સૂત્રકૃમિ એટલે નામ પરથી શું ખબર પડે, સૂત્ર જેવા, દોરી જેવા કૃમિ હશે એને આપણે કહીશું સૂત્રકૃમિ. સૂત્રકૃમિના દેહનો જો આડો છેદ લેવામાં આવે તો તે ગોળાકાર દેખાય છે, તેથી તેમને ગોળકૃમિ પણ કહેવાય. આપણે આગળ જોઈ ગયા પૃથુકૃમિ કેવા છે, તો કે ચપટા, એટલે તેમને ચપટાકૃમિ પણ કહેવાય. જ્યારે અહીંયા સૂત્રકૃમિ કેવા છે, તો કે ગોળ છે, એટલે એમને ગોળકૃમિ પણ કહી શકાય. તેઓ મુક્તજીવી, જલજ અથવા સ્થળજ અને વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી છે. પૃથુકૃમિ ક્યાં ક્યાં જોવા મળે, સૂત્રકૃમિ સોરી, પૃથુકૃમિ તો ફક્ત અંતઃ પરોપજીવી તરીકે જીવન ગુજારે. સૂત્રકૃમિની વાત કરીએ તો સૂત્રકૃમિ તો બધી જ જગ્યાએ જોવા મળે. મુક્તજીવી છે એટલે કે એકલું પોતાનું જીવન ગાળી શકે છે. જલજ છે, પાણીમાં પણ જોવા મળે. સ્થળજ છે, જમીન ઉપર પણ જોવા મળે. અને વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી તરીકે પણ જોવા મળે. ગોળકૃમિઓ શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. આપણે આગળ જોઈ ગયા સૌથી પહેલું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતું સમુદાય કયું, પૃથુકૃમિ. ત્યાર પછીનું છે સૂત્રકૃમિ. બરાબર, ત્યાર પછીનું છે સૂત્રકૃમિ. ફરી પાછા સૂત્રકૃમિ પણ કેવા છે, તો કે દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે, ત્રિગર્ભસ્તરીય છે અને આભાસી શરીર ગુહા છે, એટલે કે કૂટદેહગોષ્ઠી છે. પૃથુકૃમિ કેવા, અદેહગોષ્ઠી. પણ સૂત્રકૃમિ કેવા, કૂટદેહગોષ્ઠી. પૃથુકૃમિ સંમિતિના આધારે દ્વિપાર્શ્વીય, સૂત્રકૃમિ પણ દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે. બંને જ ત્રિગર્ભસ્તરીય છે, ત્રણે ત્રણ ગર્ભ સ્તર આવેલા છે. હવે પૃથુકૃમિ સમુદાયની અંદર પાચન માર્ગ સારી રીતે વિકાસ પામેલા સ્નાયુલ કંઠનળી યુક્ત સંપૂર્ણ છે. આપણે પાચન માર્ગમાં વાત કરી હતી ચેપ્ટરના પ્રકરણના શરૂઆતમાં કે ફક્ત મુખ અથવા મળ ફક્ત મળ દ્વાર આવેલું હોય તો એ અપૂર્ણ પાચનતંત્ર કહેવાય, અને બંને આવેલું હોય મુખથી મળ દ્વાર સુધી તો એ સંપૂર્ણ પાચનતંત્ર કહેવાય. પૃથુકૃમિ સુધીના જે સજીવો છે એ બધા અપૂર્ણ પાચનતંત્ર ધરાવે. પણ હવે ફરી પાછું એક નવું લક્ષણ આવ્યું કે સૂત્રકૃમિ સમુદાયથી જેટલા સજીવો જોઈશો ને એ બધા સંપૂર્ણ પાચનતંત્ર ધરાવે. ત્યાર પછી ઉત્સર્ગ નલિકા, એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા અભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને શરીરથી દૂર નિકાલ કરે છે. એટલે કે એમની અંદર ઉત્સર્ગ એકમ તરીકે ઉત્સર્ગ નલિકાઓ આવેલી છે, અને આ ઉત્સર્ગ નલિકાઓ ઉત્સર્ગ છિદ્રોને શરીર ગુહામાંથી ઉત્સર્ગ છિદ્રો દ્વારા શરીર ગુહામાંથી જે નકામા પદાર્થો છે તેને શરીરમાંથી દૂર કરે છે. હવે ફરી પાછું એક અગત્યનું લક્ષણ અહીં જોઈએ, તો કે સૂત્રકૃમિ સમુદાયમાં લિંગભેદ જોવા મળે છે. અત્યાર સુધીના સમુદાયમાં શું થયું, લિંગભેદ જોવા મળતો ન હતો, પણ સૂત્રકૃમિમાં લિંગભેદ જોવા મળે છે. એટલે કે નર અને માદા બંને પ્રાણીઓ જુદા જુદા છે, દ્વિગૃહી.
नर અને માદા જુદા જુદા છે. ઘણીવાર માદા એ નર કરતાં લાંબુ હોય છે. અંતઃફલન અને વિકાસ પ્રત્યક્ષ કે સીધો અથવા તો પરોક્ષ હોય છે. ફલન ક્યાં થાય છે? અંતઃફલન એટલે કે માદાના શરીરની અંદર શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય. ત્યાર પછીનો વિકાસ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ એટલે કે માદાના શરીરની અંદર પણ હોઈ શકે અથવા તો માદાના શરીરની બહાર પણ હોઈ શકે, જેમાં ઉદાહરણ છે કરમ્યુ અને વુકેરિયા જે હાથીપગો કરવા માટે જવાબદાર છે, અને એન્સાઇલોસ્ટોમા, રાઈટ, હુકવમ જેનું નામ છે. આ બધાનો સમાવેશ સમુદાય સૂત્રકૃમિમાં થશે. સમુદાય સૂત્રકૃમિના સજીવોની આપણે ફોટોગ્રાફ જોઈએ. આ છે કરમ્યુ, બરાબર, જેમાં માદાનું કદ છે એ મોટું છે અને નરનું કદ નાનું છે. આ છે કરમ્યુ અથવા તો એને કહીશું ગોળકૃમિ. અને ત્યાર પછી આપણે જોઈએ ફરી પાછા સૂત્રકૃમિના મુખ્ય મુખ્ય લક્ષણો ફટાફટ એકવાર પાછા રિવાઇઝ કરી જઈએ. તો કે સૂત્રકૃમિનો જો છેદ લઈએ ને દેહનો, તો એ ગોળ દેખાય એટલે એને ગોળકૃમિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુક્તજીવી છે, જલજ છે, સ્થળજ છે, વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ પરોપજીવી તરીકે જોવા મળે. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા સજીવો છે. દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે, ત્રિગર્ભ સ્તરીય અને કુટદેહ ગોષ્ઠી છે. કુટદેહ ગોષ્ઠ ધરાવતો એક જ સમુદાય છે આખા સજીવ સૃષ્ટિની અંદર. એટલે યાદ રાખો કે કુટદેહ ગોષ્ઠી સમુદાય કયો છે? તો કે સૂત્રકૃમિ છે. પાચન માર્ગ કેવો છે? તો સંપૂર્ણ છે, મુખથી લઈને મળ દ્વાર સુધી, અને સ્નાયુલ કંઠનળી પણ આવેલી છે. ઉત્સર્ગ એકમ એટલે કે એક્સક્રેટરી સિસ્ટમમાં, ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્ગ નલિકા આવેલી છે, જે ઉત્સર્ગ એકમ દ્વારા શરીરમાંના નકામા પદાર્થને બહાર કાઢે છે, ઉત્સર્ગ છિદ્ર દ્વારા. લિંગભેદ આ સમુદાયની અંદર એટલે કે સૂત્રકૃમિ સમુદાયની અંદર જોવા મળશે. નર અને માદા અલગ અલગ પ્રાણીઓ છે. નર માદા એ નર કરતાં ઘણીવાર સાઇઝમાં કદમાં લાંબુ હોય છે અથવા લાંબુ હોય છે. એમની અંદર અંતઃફલન જોવા મળે છે અને વિકાસ પ્રત્યક્ષ કે પરોક્ષ હોય છે. ઉદાહરણ કરમ્યુ, વુકેરિયા અને એન્સાઇલોસ્ટોમા. હવે આપણે આગળ ચોથો સમુદાય જોઈએ આજનો. આજનો ચોથો સમુદાય છે નુપુરક. નુપુરક એટલે કે એનિલિડા. એનિલિડા સમુદાયના પ્રાણીઓ જલજ તેમજ સ્થળજ છે. જલજ તેમજ સ્થળજ એટલે શું? તો કે ખારા અને મીઠા પાણીમાં પણ જોવા મળે અને જમીન ઉપર પણ જોવા મળે છે. તેઓ મુક્તજીવી અને ક્યારેક પરોપજીવી હોય છે. એકલા એકલા પણ જીવી શકે છે પૃથ્વી ઉપર, અને ક્યારેક પોતાના પોષણ માટે બીજા ઉપર પણ આધાર રાખતા હોઈ શકે, એટલે કે પરોપજીવી પણ હોઈ શકે. તેઓ શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન તેમજ દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે છે. નુપુરક સમુદાયમાં પણ એનું શરીરનું આયોજન કેવું છે? તો કે અંગતંત્ર સ્તરીય અને દ્વિપાર્શ્વીય સંમિતિ. ત્રિગર્ભ સ્તરીય અને સમખંડીય ખંડતા ધરાવતા દેહકોષી પ્રાણીઓ છે. આ એક નવું લક્ષણ આવ્યું, સમખંડીય ખંડતા. એ આપણે આગળના ધોરણોમાં સેના આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું એમાં જોઈ ગયા હતા, બરાબર. તો સમખંડતા એટલે શું? કે શરીર એક સરખા ઘણા બધા ખંડોમાં વિભાજિત છે એવા પ્રાણીઓ. ઉદાહરણ મેં તમને આપ્યું હતું અળસિયું, બરાબર. તો જ્યારે પ્રાણીઓનું શરીર એક સરખા ખંડમાં વિભાજિત થયેલું હોય તો તેમને સમુદાય નુપુરકમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમની શરીર ઉપર સમખંડોમાં નોંધનીય રીતે જુદી પડે છે અને આથી સમુદાયનું નામ નુપુરક છે. હવે એ પોતાના ખંડોમાં આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે. કેવા સ્નાયુઓ ધરાવે? આયામ અને વર્તુળી, જે પ્રજનનમાં મદદરૂપ છે. ત્યાર પછી રેતી કીડા જેવા જલીય નુપુરકો અભિચરણ પાદ કહેવાતા પાશ્વીય ઉપાંગો ધરાવે છે. રેતી કીડો કદાચ તમે ના જોયો હોય, રેતીની અંદર જોવા મળે. રણપ્રદેશની વાત કરીએ તો રણપ્રદેશની રેતી જેવી હોય ને એ જ કલરનો હોય. એટલે રેતી કીડાની અંદર એના હલનચલન માટે અભિચરણ પાદ આવેલા છે. તમે કાનખજૂરો જોયો હશે, બરાબર, મિલીપેડ, સેન્ટીપેડ, કાનખજૂરો જોયો હશે. તો કે કાનખજૂર, અચ્છા, અત્યારે હમણાં ચોમાસામાં બહુ સામાન્ય પેલી નાની નાની ઈયળ જેવી ગુક્કડ ગાય જેને આપણે કહીએ, કદાચ તમે શું કહેતા હશો ખબર નહીં, નાની નાની ઈયળો છે કાળી કાળી, જેની પાસે બહુ બધા પગો હોય, બહુ ફટાફટ હલનચલન કરે, એવા જે પગો છે એ આ રેતી કીડાની અંદર પણ આવેલા હોય, જેને અભિચરણ પાદ કહેવાય, બરાબર. ત્યાર પછી આ અભિચરણ પાદો દ્વારા નુપુરકો તરી પણ શકે છે. જલજ નિવાસસ્થાનમાં એ પહોંચી જાય તો ત્યાં એ તરવાનું કૌશલ્ય પણ ધરાવે છે.
एक बीजो अगत्यनु लक्षण आव्युं नूपुरक समुदायमां ए छे रुधिराभिसरण तंत्र आवेलुं। अत्यार सुधी आपणे रुधिराभिसरण तंत्रनी कसे पण वात करी नथी। आ पहेलुं एवुं समुदाय छे કે જેમાં રુધિરાભિસરણ તંત્ર આવેલું છે। ઉત્સર્ગિકાઓ એ આશ્રુતિ નિયમન અને પ્રજનનમાં મદદ કરે છે। મોટાભાગની ઉત્સર્ગિકાઓ આશ્રુતિ નિયમન પ્રજનન નહીં ઉત્સર્જનમાં મદદ કરે છે। ચેતાતંત્ર એક જોડ અને ચેતાકંદોનું બનેલું છે। હવે આ શું ચેતાતંત્ર એક જોડ અને એક કંદોનું બનેલું એટલે કે એની અંદર જે ચેતાકોષો આવેલા છે એ ચેતાકોષો ભેગા થઈ જાય અને એક આમ ગોળાકાર રચના બનાવે। ઘણા બધા ચેતાકોષો આવી રીતે ભેગા થઈ જાય અને એક ગોળાકાર રચના બનાવે આમ, જેને આપણે કહીશું ચેતાકંદ, જેને આપણે કહીશું ચેતાકંદ, બરાબર। તો એ ચેતાતંત્ર એક જોડ ચેતાકંદનું બનેલું છે જે પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલું છે। તમારા ધોરણ 11માં આપણે પ્રકરણ 7 ભણીશું તેમાં આપણે અળસિયા વિશે ઘણી ખરી વાતો કરીશું જેમાં તમે સમજશો કે નુપુરક સમુદાયની અંદર ચેતાતંત્રની રચના કેવી છે। ત્યાર પછી છે રેતીકીડો। રેતીકીડો એ જલજ સ્વરૂપી અને દ્વિગૃહી છે। રેતીકીડો એ એવું છે નુપુરક સમુદાયનો પ્રાણી કે જેમાં નર અને માદા જુદા જુદા છે અને પાણીની અંદર પણ જોવા મળી શકે। ત્યાર પછી અળસિયો અને જળો એ એક ગૃહી છે એટલે કે નર અને માદાના લક્ષણ એક જ સજીવની અંદર જોવા મળે। પ્રજનન લિંગી છે। નુપુરક સમુદાયના જેટલા સજીવો છે બધા લિંગી પ્રજનન કરે છે। ઉદાહરણમાં રેતીકીડો, અળસિયું અને લોહી ચૂસતી જળો। તો હવે આપણે આના ફોટોગ્રાફ જોઈએ કે એની લીડાની અંદર નુપુરકની અંદર કયા સજીવો આવે। તો એક તો મેં તમને કીધું અળસિયું, બરાબર। બીજું છે રેતીકીડો, જેનો આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો, આ રેતીકીડો છે અને આ છે જળો, બરાબર। તમે સ્કૂલમાં આવશો ને કદાચ એના સ્પેસીમેન હશે તો આપણે જોઈશું। અળસિયું તમે જોયું છે એટલે અળસિયાનો ફોટો નથી લીધો, બરાબર। ફરી પાછા એકવાર જોઈએ નુપુરક સમુદાયના લક્ષણો, તો કે નુપુરક સમુદાયના પ્રાણીઓ જલજ ખારા અને મીઠા પાણીમાં હોઈ શકે, તેઓ મુક્ત પરોપજીવી કે તેઓ મુક્તજીવી સ્થળજ કે પરોપજીવી હોઈ શકે। શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન તેમજ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે। શરીર કેવું છે એમનું, તો કે અંગતંત્ર સ્તરીય આયોજન, દ્વિપાર્શ્વીય સંમતિ, ત્રિગર્ભ સ્તરીય સમખંડીય ખંડતા ધરાવતા અને દેહકોષ્ઠી પ્રાણી છે। તેમની શરીર પર સમખંડો આવેલા છે અને તેથી જ તેમને નુપુરક સમુદાયમાં મૂકેલા છે। નુપુરક એટલે કે એનિલિડા શબ્દમાં એનોલસ એટલે લેટિન ભાષામાં એનો અર્થ થાય લિટલ રિંગ, બરાબર। એટલે નાની નાની રિંગ જેવી સ્ટ્રક્ચર આવેલી છે આખા શરીર ઉપર, એટલા માટે જ એને નુપુરક સમુદાયમાં મૂકેલા છે। દરેક ખંડની અંદર આયામ અને વર્તુળી સ્નાયુઓ આવેલા છે જે પ્રચલનમાં મદદ કરે છે। રેતીકીડા નુપુરક સમુદાયમાં ઉદાહરણ જોઈએ તો રેતીકીડો, જળો અને અળસિયું, જેમાં રેતીકીડા પાસે હલનચલન માટે એક રચના આવેલી છે જેને આપણે કહીશું અભિચરણ પાદ, જે એને તરવામાં પણ મદદ કરે છે। ત્યાર પછી નુપુરક સમુદાયમાં રુધિરાભિસરણ તંત્ર પણ જોવા મળે છે। ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્ગિકાઓ આવેલી છે જે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનનું કામ કરે છે। ચેતાતંત્ર એ એક જોડ કંદોનું બનેલું છે। એક ચેતાકંદ એટલે શું એ મેં તમને સમજાવ્યું, ઘણા બધા ચેતાકોષો ભેગા થાય અને એક રચના બનાવે એને ચેતાકંદ કહેવાય। આ બંને ચેતાકંદ સાથે પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલું છે। રેતીકીડો જલજ સ્વરૂપી, રેતીકીડો તમને પાણીમાં પણ જોવા મળી શકે અને દ્વિગૃહી એટલે કે નર અને માદા અલગ અલગ છે। અળસિયું અને જળો એક ગૃહી એટલે કે એક જ સજીવની અંદર બંને કેરેક્ટર્સ જોવા મળે છે અને પ્રજનન લિંગી છે। ઉદાહરણ તરીકે રેતીકીડો, અળસિયું અને લોહી ચૂસતી જળો। ત્યાર પછીનો સમુદાય છે સંધિપાદ સમુદાય। સંધિપાદ સમુદાય એટલે કે પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો સમુદાય। નામ પરથી જુઓ તમે સંધિ અને પાદ, પાદ એટલે પગ અને સંધિ એટલે જેમાં ઘણા બધા જોડાણ આવેલા હોય, જોડાણને સંધિ કહેવાય, બરાબર। તો એવા પગો ધરાવતા પ્રાણી કે જેમાં જ ઘણા બધા જોડાણ આવેલા હોય એ લોકોને સંધિપાદમાં મૂકવામાં આવે। ઉદાહરણ તરીકે બધા જ પ્રકારના કીટકો તમને સવારથી રાત સુધીમાં જેટલા કીટકો જોવા મળે એટલા, અને એ સિવાય તમને ન જોવા મળે એવા કીટકો પણ, સો ટોટલ બધા જ કીટકો છે એમની અંદર એમના પગોમાં સાંધા જોવા મળે, સાંધા જોવા મળે, તો એવા કીટકોને આપણે સંધિપાદ સમુદાયમાં મૂકીશું। હવે સંધિપાદ સમુદાય એ કીટકોમાં સમાવેશિત છે।
જેમાં કીટકો સમાવિષ્ટ છે. પૃથ્વી ઉપર નામકરણ કરેલા બધા બધી જાતિઓ પૈકી સંધિપાદ સમુદાયનું કદ કેટલું? 2/3. પ્રાણી સૃષ્ટિનું જે વર્ગીકરણ થયું છે એમાં મોટા ભાગના સજીવો કેવા? સંધિપાદ સમુદાયના. સંધિપાદ સમુદાયના સજીવો બીજા શું લક્ષણો ધરાવે? તો કે અંગતંત્ર સ્તરીય આયોજન છે, દ્વિપાર્શ્વીય સંમિતિ છે, ત્રિગર્ભ સ્તરીય છે, ખંડયુક્ત છે અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે. સંધિપાદ સમુદાયના પ્રાણીઓના શરીર કાઇટિનના બનેલા બહિર્કંકાલથી આવૃત છે. શરીરને સીડ્સ, ઉરસ અને ઉદરમાં વહેંચવામાં આવે છે. તેઓ સંધાવાળા ઉપાંગો અને ઉદર ધરાવે છે. ત્યારબાદ શરીરે શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત છે અને તેઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. શ્વસનના અંગ તરીકે, એટલે કે શ્વસનના અંગ તરીકે ઝલર, ઝલરપોથી, ફેફસાપોથી કે શ્વાસનલિકા તંત્ર આવેલા છે અને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ છે. અહીંયા ફરી પાછું એક અગત્યનું એનું લક્ષણ આવ્યું કે એની પાસે રુધિરાભિસરણ તંત્ર કેવું છે, તો કે ખુલ્લા પ્રકારનું છે. સ્પર્શકો ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. શ્વાસનલિકા ફેફસાપોથી કે શ્વાસનલિકા આવેલી, જલરપોથી આવેલી, જલરો આવેલા. આ સિવાય સ્પર્શકો, તમે ફરી પાછું એક અગત્યનું લક્ષણ અહીં જોઈ શકો છો કે સંધિપાદ સમુદાયના જે સજીવો છે એની પાસે સ્પર્શકો એટલે કે એન્ટેના આવેલા. બધાએ વંદો જોયો જ છે, વંદાના ઉપર બે દોરા જેવા હોય ને એના એન્ટેના કહેવાય, એટલે કે સ્પર્શકો. આંખો સંયુક્ત કે સાદી, સ્થિત કોષ્ઠન કે સમતોલન અંગ, એમની પાસે એક વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે જેને સ્ટેટોસાઇટ્સ કહેવાય અથવા તો સ્થિત કોષ્ઠ કે સમતોલન અંગ કહેવાય. તમે વંદાને ઊંધો મૂકી દો, થોડો વાર પછી પોતાની જાતે સીધો થઈ જશે અને ભાગી જશે, બરાબર? તો એ આવું કેવી રીતે કરી શકે? તો કે એની પાસે આ સ્થિત કોષ્ઠો આવેલા છે. એટલે માલપિગન નલિકાઓ દ્વારા ઉત્સર્જન થાય છે અને તેઓ મુખ્યત્વે એકલિંગી છે. સંધિપાદ સમુદાયમાં આવતા સજીવો મોટાભાગે બધા એકલિંગી છે, એટલે કે નર અને માદા જુદા જુદા છે. તેઓની અંદર ફલન અંતઃ છે અને મહદઅંશે અંડપ્રસવી પ્રાણીઓ છે. અંડપ્રસવી એટલે ઈંડા મૂકે છે. વિકાસ સીધો અથવા તો પરોક્ષ છે. ઉદાહરણ, સંધિપાદ સમુદાયમાં તમે લખો એટલા ઉદાહરણ ઓછા પડે, જેમ કે આર્થિક રીતે ઉપયોગી કીટકોમાં મધમાખી, રેશમનો કીડા અને લાખ આપતા કીટક, વાહકોમાં એનોફિલિસ, ફ્યુલેક્સ અને એડિસન વગેરે વાહકો, ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો તીડ અને જીવંતસ્મી તરીકે કિંગ ક્રેબ. જીવંતસ્મી તરીકે કિંગ ક્રેબ, આ બધા ઉદાહરણો છે સંધિપાદ સમુદાયના. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો તો કે તીડીઓ છે, તીડીઓના પગ કેવા છે? તો કે ઘણા બધા સાંધા જોઈન્ટ કરીને બનાવેલો હોય એવા. વીછું પણ એવી રીતે જ છે, ઝીંગા પણ એવી રીતે જ છે. એટલે સંધિપાદ સમુદાયમાં જે સજીવોના પગમાં ઘણા બધા સંધા આવેલા એનો સમાવેશ થાય છે, બરાબર? તો મિત્રો, આજે આપણે ઘણા બધા સમુદાય જોયા. કયા કયા સમુદાય જોયા આપણે? આજે આપણે કંકત પૃથુકૃમિ સમુદાય જોયો, સૂત્રકૃમિ સમુદાય જોયો, ત્યારબાદ નુપુરક સમુદાય જોયો અને સંધિપાદ સમુદાય જોયો. એ પહેલાં આપણે કયા સમુદાય જોઈ ગયા? તો કે સહછિદ્ર અને કોષ્ઠાંતરી. સો હજી આપણે 6 જેટલા સમુદાયોનો અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આગળના સમુદાયો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આવજો મિત્રો.